समाचारों में आगळ वात करीए लाभ पांचमना दिवसे राज्य सरकारना प्रवक्ता जीतु वाघाणीए निवेदन आप्युं हतुं। सरकारनी टीमे आईटी पॉलिसी बनावी आईटीईएस पॉलिसीने व्यापक प्रतिसाद मळी रह्यो छे। आईटी क्षेत्रमां 14,000 लोकोने रोजगारी मळशे, साथोसाथ 5 वर्षमां 1,000 करोड़नुं एमओयूमां रोकाण थशे। गुजरात सरकार अने लाइमस्टोन वच्चे एमओयू थया छे, जेने लई सबमरीन केबल लेन्डिंग स्टेशन थशे। એવી મા લક્ષ્મીના ચરણમાં પ્રાર્થના। નવા વર્ષના શુભ દિવસોની શરૂઆત એ થઈ ચૂકી છે અને લાભ પાંચમથી આજથી વિશેષ લાભો માટે થઈને રાજ્યની સરકારે પણ અનેક નિર્ણયો આ પૂર્વે પણ લીધા છે। મને જણાવતા આનંદ છે કે આઈટી સેપરેટ પોલિસી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે અમારા ટીમ ડીએસટીએ ખૂબ સરસ દેશમાં બનાવી, એમના કારણે 16 જેટલા એમઓયુ એ પણ થયા છે। માત્ર 6 મહિનાના ટૂંકા ગાળાની અંદર 10,400 કરોડનું રોકાણ એ નિશ્ચિત થયું છે। 28,750 રોજગારી, અમે 1,00,000 રોજગારીનું કહ્યું હતું તો એટલી રોજગારી માત્ર આટલા એમઓયુમાં, એમાં પણ 40% કામ પણ શરૂ થઈ ગયું છે, એટલે 14,000 લોકોને આઈટી ક્ષેત્રે રોજગારી પણ મળવાની ગુજરાતમાં શરૂઆત થઈ ગઈ છે। એ વખતે પણ અમે વાત કરી હતી, એવી જ રીતે કેબલ લેન્ડિંગ સ્ટેશન માની મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જ એમઓયુ કર્યું છે। લાઇટ સ્ટેમ કંપની એક એમઓયુ કર્યું છે। યુરોપથી માંડવી આપણા ગુજરાતના દરિયામાં ખૂબ મોટી કેબલ એ દરિયા દ્વારા આવવાનો છે। લગભગ 5,000 કરોડ રૂપિયાનો માત્ર કેબલનો ખર્ચ એ આ કેબલ લેન્ડિંગ સ્ટેશનમાં થવાનો છે। રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં રાજ્યમાં મગફળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર આપ્યા છે। તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેથી સરકારના ટેકાના ભાવે 160 કેન્દ્ર